સુરત ડ્રીમ સિટી તથા ડાયમંડ યોજના એક ઐતિહાસિક આજના પ્રસંગે ખાતમુહૂર્ત કરતા ગુજરાતના લોક લાગેલા શ્રીમતી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, બહુ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રમાંથી ઉપસ્થિત આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આજ ડાયમંડ બિઝનેસમાં એક વિશેષ આનંદ છે. આનંદ એટલા માટે છે કે વર્ષો પહેલા સુરત શહેરની દુધાળા શેરીમાં એક ઘંટીથી ડાયમંડ ઉદ્યોગ શરૂ થયો. એક ઘંટીથી ડાયમંડ ઉદ્યોગ શરૂ થયો અને આજે 1,85,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કરે છે અને રફ ડાયમંડ અને ગોલ્ડ ઇમ્પોર્ટ 1,34,000 કરોડનું કરે છે. એટલે હુંડિયામણના રૂપમાં 51,000 કરોડ રૂપિયા આ ડાયમંડ બિઝનેસ આ દેશને કમાઈને આપે છે, રોજી રોટી આપે છે. 51,000 કરોડનું હુંડિયામણ કમાતો આ બિઝનેસ, લાખો પરિવારને રોજી આપતો આ બિઝનેસ, નથી કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો, કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતો. અને વિશેષ આનંદી કે વિશ્વ આખામાં જે 100 ડાયમંડ હોય એમાંથી 90 ડાયમંડ સુરતમાં બને, 90 ડાયમંડ સુરતમાં બને. 90 ડાયમંડ જ્યારે સુરતમાં બનતા હોય ત્યારે વર્ષોથી ડાયમંડના, આમ તો ડાયમંડના બિઝનેસ સાથે મોટાભાગના ગુજરાતી લોકો છે, એટલે વર્ષોથી એક એવી લોકોની ઈચ્છા હતી કે સુરતમાં આખા વિશ્વનું માર્કેટનું કેન્દ્ર બને, ડાયમંડનું માર્કેટનું કેન્દ્ર બને. આ વર્ષોથી ઈચ્છા હતી અને એ ઈચ્છા એકાદ વર્ષ પહેલા અમારા વલ્લભભાઈ લાખાણીએ એક પછી એક વેપારીમાં રજૂ કરી અને ધીરે ધીરે 3-4 મહિનામાં એક જબરજસ્ત વાતાવરણ બની ગયું કે ભાઈ આજે જે દેશોએ વિકાસ કર્યા એવા દેશોએ ત્યાં પ્રોડક્શન છે, ત્યાં જ રહે એના માર્કેટના કેન્દ્રો છે. આજે જ્યારે ડાયમંડ વિશ્વ આખામાં વપરાતો હોય ત્યારે અને સુરતમાં 100 માંથી 90 હીરા બનતા હોય ત્યારે વિશ્વ આખાને આકર્ષણ કરે એવું સુનિતા વાળું, સલામતી વાળું એવું ડાયમંડ સુરતમાં બન્યું હતું. આ વાત સતત થતા હતી. સુરતમાં મીટિંગો શરૂ થઈ, અમે વિચાર્યું કે મેં આ કઈ જગ્યાએ કેવા માહોલમાં થવું જોઈએ, એરપોર્ટ નજીક થવું જોઈએ, સુરતના વીઆઈપી એરિયાની નજીક થવું જોઈએ, અમને કોઈ વ્યક્તિગત ખેડૂતની જગ્યા એટલી શક્ય ન હતી. આ વાત માનીય મુખ્યમંત્રી સમક્ષ અમે લઈને ગયા અને મુખ્યમંત્રીએ આખી વાત અમારી શાંતિથી સાંભળી અને એમ કીધું કે આવડા મોટા બિઝનેસ માટે તમે આખા વિશ્વને આકર્ષણ કરે એવું માર્કેટ જો બનાવવા માંગતા હોય તો એ 200-500 વર્ષે પણ એ વિસ્તાર એવો હોવો જોઈએ કે આખા દુનિયાને આકર્ષણ કરે, આવું કંઈક બનાવવું જોઈએ. બહેને તરત અહીંયા કલેક્ટર સાથે ચૂંટના કે શું આ આપણે ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી છે એવું સુરતમાં કંઈ આવું ન ડ્રીમ સિટી બની શકે. અને તરત અમારે મ્યુનિસિપલ કમિશનર ને કલેક્ટર સાહેબે બધી જમીનો જોવાનું શરૂ કર્યું, જમીનો જોવાનું શરૂ કર્યું અને એવી એક ડ્રીમ સિટી બને. આ મુખ્યમંત્રીની જે કલ્પના કે એવી એક ડ્રીમ સિટી બને, એના વિશાળ રસ્તા હોય, બાગ બગીચા હોય, વિશ્વ જે દેશોમાં જે આકર્ષણ છે એવું આકર્ષણ હોય, એક આખું નવું સુરત બને વેપાર ધંધા માટે, નવું સુરત બને. આ મુખ્યમંત્રીની કલ્પનાને સિદ્ધ કરવા માટે આ અમારા તમામ, અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, ગાંધીનગરથી અમને અલોરિયા સાહેબનું સતત માર્ગદર્શન મળ્યું અને મુખ્યમંત્રીને આ
મિત્રોનું જાણ તમને એટલા માટે કરું છું કે આખી પ્રક્રિયા છ મહિને હાલતી હતી. પેપરમાં ઓછું આવે તો તમારે આપવાના આવતા હતા, કેમ ઢીલું પડી ગયું? એટલે ભાઈ ઢીલું પડ્યું જ ન. છ મહિનામાં અમારે બુધવાર નીકળી હતો, આખો દી બધા કામ પતાવે. બુધવારે 7 વાગે કલેક્ટર ને કમિશનર ની હાજરીમાં દર બુધવારે મીટિંગ આવી તો સુરતમાં શાળા મીટિંગ હતી. એવી જ રીતે અલોરિયા સાહેબ અને ત્યાં બધા ઓફિસરો સચિવો એ સતત 15 દિવસે મીટિંગ કરતા. 7 વખત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મીટિંગ થઈ. 7 વખત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં. આ એક આખું નવું સુરત અલોરિયા સાહેબે કીધું કે એટલા ટૂંકા સમયમાં એનું ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત. અલોરિયા સાહેબ, અમે અત્યારે એક હોસ્પિટલનું બાંધકામ કરીએ છીએ, નરેન્દ્રભાઈ અને બેનની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું. 10 લાખ સ્કવેર ફૂટની હોસ્પિટલ. અમે એ વખતે બેનને નરેન્દ્રભાઈ ખાતરી આપી હતી કે 18 મહિના અમે શરૂ કરી દઈશું અને આ 18 મહિને અમે શરૂ કરવા માટે તૈયારી તરફ આગળ વધ્યા છીએ. આ અમારું 10 લાખ નહીં, આ કદાચ અમારું 2 કરોડ એરપોર્ટનું બાંધકામ થશે આ વર્ષનું. અને અમે તમને ખાતરી આપી છીએ કે અહીંયા 3-4 વર્ષમાં બિઝનેસ થતો હોય છે. 3-4 વર્ષમાં બિઝનેસ થતો હોય છે. આ ભૂમિની કાકા, કાલે અમે અહીંયા 500 વેપારીઓ સવાર બોલાવ્યા, બધું સમજવા માટે. એમાં નાસ્તો પાણી કરતા હતા. તો અમારે ધાનેરા ડાયમંડના અરવિંદભાઈ જીતુભાઈ મુખ્યમંત્રી કાલ કરશે. આજે ડિલિવરી આપવાના છે સીએમ ના હાથ. આ કોઈ કાર્યક્રમ નતો, સહેજે સહેજે ઉભો થઈ ગયો. સહેજે સહેજે કલેક્ટર સાહેબ ને પૂછ્યું, આવું કઈ થશે? મને કે ડાયમંડ રાખવા માટે તેજુરી ટાંકી લાવવી પડશે. મેં કીધું તેજુરી ને અમે ખિસ્સા લેતા હોય. એટલે આ એક ઐતિહાસિક પ્રસંગ. મિત્રો, મુખ્યમંત્રી જબરજસ્ત ગુજરાતનો વિકાસ થાય, જે કઈ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જે ગુજરાતની કલ્પના હતી એ મોટા ભાગની સાકાર થઈ છે. પણ હજી કઈ બાકી રહેતું હોય, વિકાસનો કોઈ અંત હોય નહીં. એને સિદ્ધ કરવા માટે ઉદ્યોગ હોય, ખેતી હોય, સર્વિસ સેક્ટર હોય, પછી સેવાકીય સેક્ટર હોય, આ તમામમાં ગુજરાતમાં ખૂબ સારી વ્યવસ્થા થાય એ માટે એટલી બધી ધગલથી કામ કરે છે. તમે સુરતમાં જાઓ અને હોર્ડિંગ જોતા હશો, મુખ્યમંત્રી એક પછી એક નિર્ણય એટલા ખાસ લે છે. આ જમીનનો ઉકેલ લેવા, આ જમીનનો ઉકેલ લેવા. માનો કે જેલ આપણે ખાલી થઈ કે મહાનગરપાલિકા ત્યાં ભવન બનાવવા માંગતા તો આપવું, અહીંયા પાર્ક બનાવવા માંગો છો આપવું, ડ્રીમ સિટી બનાવવા માંગો આપવું. એટલે જબરજસ્ત કામ કર્યું. મુખ્યમંત્રી આ 100 કરોડને એક પરિવારની જેમ, પરિવારની જેમ પ્રેમ કરી રહ્યા છે. 6 કરોડ ગુજરાતીઓને પરિવારની જેમ આપણા મુખ્યમંત્રી પ્રેમ કરી રહ્યા છે. અને પરિવારમાં એક આપણા મોટી મોટા બહેન તરીકે કામ કરી રહ્યા છે. અને મોટા બહેનની ભૂમિકા માની હોય છે અને એ મા સંતાનોની ખરા અર્થમાં ચિંતા કરે એવી અમારે આનંદીબેન ચિંતા કરે છે. એનું આ પરિણામ છે 4 મહિનામાં ખાતમુહૂર્ત. ડાયમંડના વેપારીઓ સખત હીરા પર નકશી કામ કરે છે, પણ હૃદયના બહુ કોમલ હોય છે. ડાયમંડના વેપારીઓ સેવામાં કદી પાછો પાનું કર્યું નથી. અમારા અહીંયા મુંબઈના મહાનુભાવ બેઠા છે, અમારા વડીલો બેઠા છે, અમારા અરુણભાઈ હોય, ભરતભાઈ હોય, અનુપભાઈ હોય, વિપુલભાઈ હોય, આખી ટીમ અમારી અહીંયા મહાનુભાવ બધા બેઠા છે. આ મહાનુભાવ બધા ગુજરાતી છે. અને ગુજરાતની અંદર સુરતના હોય, મુંબઈના હોય, પછી આરોગ્યની બાબત હોય, હોસ્પિટલો ખરી કરવાની હોય, શૈક્ષણિક સંસ્થા ખરી કરવાની હોય, સામાજિક વિવિધ પ્રકારના કામો હોય, સામૂહિક લગ્ન હોય, પાણી બચાવ અભિયાન હોય, બેટી બચાવ અભિયાન હોય,
અમને ટોયલેટ અભિયાન આવે છે, પણ ગમે અભિયાન હોય અમારો હીરાઓ કદી પાછો પડ્યો નથી, કદી પાછો પડ્યો. ગૌરવ અપાયું છે આખા ગુજરાતને અમારા હીરા. એટલે આજે સરકાર જે રીતે સાથે રહી અને અમારા એક જે અમારી કલ્પના છે એને પૂરી કરવા માટે જે બેને જે કંઈ સહયોગ કર્યો છે એને અભિનંદન દેવા માટે શબ્દો ઘટે એટલો એમને આપણને પ્રેમ આપ્યો છે. સુરત મહાનગરપાલિકાના પ્રતિનિધિ હોય, અમારે મેયર હોય, એની આખી ટીમ હોય, એ પણ વહેલી તકે આ કામ થાય એ માટે તત્પર છે. વહેલી તકે આ કામ થાય એ માટે તત્પર છે. અમારા ત્રણે સંસદ સભ્યો એ પણ ચિંતિત છે, અમારા તમામ ધારાસભ્યો એ પણ ચિંતિત છે કે વહેલી તકે એક નવું સુરત આ વિસ્તારમાં બને, નવું સુરત આ વિસ્તારમાં બને એ માટે ચિંતિત છે. અમારે સૌરભભાઈ અને નાનુભાઈ વાનાને, નાનુભાઈ તો આપણા બધા પ્રશ્નો જાણે, એટલે આજથી 3 મહિના પહેલા સૌરભભાઈ ને રાતે નીકળી જવાનું હતું. હું નાનુભાઈ અને સૌરભભાઈ રાતે અહીંયા 11 વાગે આજે કેવું પર આવ્યા, રાતે 11 વાગે આ મંદિર જોયું ને એનો દીવો બતાવ્યો એમને કે ઓલો દીવો રહ્યો એ જીતને. એટલે મારો કહેવાનો ભાવ કે છે કે સરકાર આ કામ કરવા માટે સિરિયસ છે અને હર કોઈ કામમાં સરકાર સિરિયસ. મિત્રો, તમામ ડાયમંડના વેપારીઓને એક વિશ્વાસ આપું છું કે તમારા કાર્યક્રમ કોણ આવતા કે શું ધનસાર વર્ષમાં થશે. આપણે ભગવાને જે જે કામમાં નિમિત્ત બનાવ્યા 10-15 કામ એવા છે કે જેમાં આપણે બધા આખી ટીમને નિમિત્ત બનાવી છે, એ એક કામ અધૂરું રહ્યું છે. એક કામ અધૂરું રહ્યું છે આપણે ભાઈઓ, હે? તો આ તમને વિશ્વાસ છે 4 વર્ષમાં થઈ જાય એવો? બેનને આપો ખાતરી, હું સાથ કરી લગાવો. જોર નથી કર્યું, ભૂખ્યા એવા હવે આપણે લાડવા કર્યા છે, જોરથી લગાવો, લગાવો. આપણે તો 4 મહિનામાં પૂરું કરશું, પણ આ આખી ડ્રીમ સિટીમાં 300-300 ફૂટના રોડ ને બાગ ને બગીચા, આવા તમારા ફોન આવે છે, ભાઈ ડ્રીમ સિટીમાં સરકાર કયા સમયસર પૂરું કરશે? અરે ભાઈ, સરકારે તો આ સમયસર પૂરું કરવા માટે વહીવટની સરળતા રહે એ માટે આ અલોરિયા સાહેબના અધ્યક્ષસ્થાનમાં આખી એક કમિટી બનાવી, આખી જેને કહેવાય કે સંસ્થા બનાવી દીધી, કંપની બનાવી દીધી, અને એ કંપનીને આ બધું કામ કરવાનો અધિકાર છે વહીવટ સરળતા કરવા માટે. આપણે જે એફએસઆઈના પૈસા સરકારમાં આપશું એ ગુજરાત સરકારની તેજરીમાં જમા નથી થવાના, આ કંપનીની તેજરીમાં જમા થવાના છે. અને અલોરિયા સાહેબ, આપણે જો 3 વર્ષમાં આ પાણી ઊભું કરશું તો અલોરિયા સાહેબ આખો વિકાસ 2 વર્ષ ઊભો કરી દેવાના, આપણે 2 વર્ષ ઊભો કરી દેવાના. એ પણ મુખ્યમંત્રીની કલ્પનાને સિદ્ધ કરવા માટે રાત દિવસ મહેનત કરે અમારા અલોરિયા સાહેબ, એટલે 2 વર્ષમાં આપણે ઊભું કરી દેવાના. આપણા પ્રધાનમંત્રીના સપના મુજબ આ ડ્રીમ સિટી એટલું સુંદર વિશાળ બનવાનું છે, એટલું ડાયમંડ છે, સુંદર વ્યવસ્થા, અને આખી દુનિયાના જો રો ડાયમંડના વેપારીઓ અહીંયા સુરતમાં વેચવા આવશે, આખી દુનિયાના બાયરો પણ અહીંયા સુરતમાં અહીંયા આવશે, અને આમાં આ બધા મહાનુભાવો મુંબઈવાળા જે છે ને એ પાછલી જિંદગીમાં 10-10 એકરના વિલામાં સુરતમાં રહેતા હું જોઉં છું, સુરતમાં રહેતા જોઉં છું, એમને આપણે કાયમ આશીર્વાદ મળતા રહેવા. મને વિશ્વાસ કે બધા મળી લો અમારા સાહેબ, આ ગુજરાતી છે. અને ગુજરાત ગાંધીજીની કલ્પના હતી કે જ્યાં જ્યાં વિકાસ, જ્યાં મેન્યુફેક્ચર હોય ત્યાં એનું મોટું માર્કેટ હોવું જોઈએ. આપણા પ્રધાનમંત્રી પણ આ જ કલ્પના કરે છે, અને જે દેશોએ વિકાસ કર્યો છે તે આ જ છે. તો એ પ્રકારનું આ માર્કેટ થવાનું છે, એમાં કોઈ શંકા નથી, કોઈ પ્રકારની શંકા રાખતા નહીં. કાર્યકારક સભ્યો અમને પૂછે કે આ પડશે કેટલે, એટલે ભાઈ આમાં કોઈનો નફો નથી, 5 પૈસાનો નફો નથી. અમે આ ગાંધીનગર જઈએ છીએ ઘરના પૈસા જઈએ છીએ, એ તો સારું છે. આ લાલજીભાઈ, સૌજીભાઈ ધોળકેન, ગોવિંદભાઈ, લવજીભાઈ છે, પ્લાન લીધું છે, એની હારે કાર્યક્રમ એમાં જવા મળે છે, થોડે મફત જઈએ છીએ, એને 2 લાખનો ખર્ચ થાય, પણ ઘરના પૈસે જઈએ છીએ. આ પ્રોજેક્ટની સા પણ પીવાના નથી, આ પ્રોજેક્ટની સા પણ પીવાના નથી. જે સરકારને એફએસઆઈના ભરવામાં આવે, જે કોન્ટ્રાક્ટરને દેવાના આવે, અને જે કંઈ કોમન ખર્ચો છે એ જ તમને પડશે, એ જ તમને પડશે. કોઈનો પાવલીનો નફો નથી આવ્યો,
કોઈનો પાવરીનો નફો નથી. અને તમે વિશ્વાસ રાખજો કે આ આખી જે કમિટી બની છે એ કમિટી 33 જણાની કમિટી રાત દિવસ મહેનત કરી રહી છે. અને 33 જણાની કમિટીની કલ્પના છે કે આપણે જે સીએમ સાહેબને ખાતરી આપી છે કે 3 વર્ષમાં આપણે આ પૂરું કરશું અને 3 વર્ષમાં 10,000 ઓફિસ શરૂ કરી દેશું અને આખી દુનિયા કારોબાર કરતી થઈ જશે, અહીંયા બાયર આવતા થઈ જશે. આપણે સાહેબને ખાતરી આપી છે. સરકાર ખૂબ કામ કરે છે. આ તમે સુરતમાં જુઓ, એક પછી એક રોડ અમારો રિંગ રોડ કઠોળે ચડી ગયો. મારે સીએમ સાહેબ ને વિનંતી છે, આવું ખાસ પૂરું બેટર મેનામ કરમ કર એ રિંગ રોડ અમારી દર વડે વાતું સાંભળ્યું હર થઈ ગયું. રિક્વેસ્ટ ભાવ ભરી રિક્વેસ્ટ ભાવ ભરી આપણે ભાવ ભરી રિક્વેસ્ટ કરી શકીએ ને? વિરોધ તો આપણો કદી હોઈ શકે નહીં. ભાવ ભરી રિક્વેસ્ટ. અને એક નાનું એવું કામ એ છે કે અમારા સંસદો અહીંયા ત્રણે બેઠા છે, એ વારંવાર ઉડ્ડયન મંત્રી કહે છે કે ભાઈ તમે સુરત ને પ્લેન વધારે આપો. વચ્ચે 7-8 પ્લેન રોજ શરૂ થઈ ગયા છે, દિલ્હીથી મુંબઈથી વગેરે વગેરે આવતા હતા. ભલે પાછા ભાઈ થઈ ગયા, અત્યારે અઠવાડિયા ત્રણ ગણ આવે. એટલે આ સંસદ સભ્યો એકદાન સીએમ સાહેબની હારે, તમે મહેનત કરો છો પણ એકદાન સીએમ સાહેબની હારે જઈ અને ઉડ્ડયન મંત્રી હારે મિટિંગ કરો અને અમને આ દેશના મહાનગરોના તો કમસે કમ 7-8 પ્લેન રોજ અહીંથી ઉડે એવું કરો. હવે અમે વડોદરાથી તો કામ નથી, વડોદરામાં 7-8 દા આવે છે. હવે અમને એક આવો પ્લાન કરી દેવો, એ મારી રિક્વેસ્ટ છે. સુરત, સુરતને લોકો ખૂબ નરેન્દ્રભાઈને પ્રેમ કરતા હતા, આદર કરતા હતા. એવી જ રીતે બેન શ્રી આનંદીબેન સાથે ખૂબ ખુશી વ્યક્ત કરે છે. આપના હાથ મજબૂત થાય માટે અમારો એક સુરતી સિંધી છે. અહીંયા 22 રાજ્યના લોકો રહે છે, અહીંયા ગુજરાતના 18,000 ગામના લોકો રહે છે. આ ગામે ગામ ઉપરથી આ એક આ મિની ભારત છે. અને આપણે બધા સાથે મળી સુરતનો ગુજરાતનો વિકાસ કરી આ ડાયમંડ બ્રિજ બનવાથી લાખો લોકોની વધારે રોજગારી ઊભી થવાની છે, ગુજરાત સરકારની આવક વધવાની છે, લોકો માનભર ઓફિસ જશે. અમારે એક વાત કરીને પૂરી કરી દઉં. પ્લેનમાં અમે બેઠા હોય ને સીએમ સાહેબ, ત્યારે અમારી પડખે કોઈ બેઠો હોય અમને પૂછે કે સેના વેપારી, અમે કઈ ડાયમંડના, તો આમ અમને માન સન્માન આપે. આ મોટા ઓફિસરોને તો ત્યાં મોટા વેપારી હોય ને મુંબઈમાં મોટી મોટી ઓફિસ છે, પણ ઓલો નાનો વેપારી હોય ને એને માન ખૂબ ઓલો આપે. પણ જો મુંબઈના કેબિનમેન લઈ ગયા 5x5 ના, તો ઓલમ થતું આ વેપારી માન આપતો, એમાંથી અમારે મુક્તિ ગણાવવાનું. એટલે અહીંયા કોઈ 300 ફૂટની ઓફિસ નો લખાવ. હું એક બકરાના વેપારી પાસે ગયો, મેં એને પૂછ્યું હું તમારો વેપાર, કે બકરાનો બોલો 3,000 બકરા રાખું છું અને ઓફિસ 5,000 ફૂટની. હવે આ ડાયમંડના વેપારીઓને મારી વિનંતી છે, 300-500 વ્યવસ્થા વાળા આ બુસમાં ઓફિસ રાખતા નહીં, વારંવાર આ થવાનું નથી. એટલે તમે તમારો એરિયા વચાવજો અને પાછલા અઠવાડિયેથી ઓફિસનું બુકિંગ મુંબઈથી અહીંથી વિદેશથી જે રીતે વધ્યું છે એ રીતે મને એમ લાગે છે કે હવે 1.5 કરોડ સ્ક્વેર ફૂટે થવાનું નથી, 2 કરોડ બહાર નીકળી જવાનું છે. અને આપણે આ બાર પ્રદર્શન જે ગોઠવું છે એમાં ડાયમંડ બુટના 5 પ્લાન ગોઠવા છે. અહીંયા જ્યારે કાર્યક્રમ પતે ત્યારે તમે જમી કરીને કોઈ પણ જોયા વગર જતા નહીં, તમે જોઈ જોજો. આપણી કમિટી 15 દિવસમાં ફાઇનલ મોડલ કરશે અને આ આપણને અલુરિયા સાહેબ જમીન આપે એટલે અહીંયા આપણે આ 6 મહિના પહેલા ઘણું કામ કરી નાખવું છે. એટલે આ ડાયમંડ બુટ વહેલી તકે થાય અને આનંદીબેન આનું ઓપનિંગ કરવા આવે અને તેની પ્રધાનમંત્રી પણ આવે એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું.